શું છે આજની આપની કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ. કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરુભાઈ પંડ્યા. નમસ્કાર નીરુભાઈ. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગ. આજનું પંચાંગ તારીખ 1 એપ્રિલ 2019 છે. વાર આજનો સોમવાર ચાલી રહ્યો છે. તિથિ દ્વાદશી એટલે કે 12 છે. માસ ફાગણ તેમજ પ્રક્ષ કૃષ્ણ ચાલી રહ્યો છે. નક્ષત્ર ઘનિષ્ઠા અને યોગ સાધ્ય બની રહ્યું છે. જ્યારે વાત કરીએ આજના સંવત્સર વિક્રમ 2075 તેમજ સંવત 1940 વિક્રમ સંવત ચાલી રહ્યું છે. આજનો સૂર્યોદય સમય 6:20 રહેશે અને આજની ચંદ્ર રાશિ મકર હશે, જે 8:20 સુધી માન્ય રહેશે. ઉપરાંત 8:20 બાદ ચંદ્ર મહારાજનું ભ્રમણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે. મતલબ આજના દિને 8:20 સુધીમાં જે બી કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર મકર રાશિ ઉપર ખ જ અક્ષરથી રહેશે અને ત્યારબાદ જો કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર કુંભ રાશિના ગ સ સ અને શ અક્ષરથી રહેશે. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ જેમના નામાક્ષર છે અલઈ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. ખાસ કરીને આજે આપણે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. ક્રોધના કારણે કોઈ સાથે તકરાર કે મનદુખ થવાની આજના દિવસે સંભાવના બની રહી છે. ઉપરાંત શારીરિક કષ્ટનો આજે અનુભવ થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. વૃષભ રાશિ જેમના નામાક્ષર છે બવ ઉ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને આજે તન મનથી તમે પ્રફુલ્લિતતાનો અનુભવ કરી શકશો. ઉપરાંત આપના મન પર છવાયેલા ચિંતાના વાદળો આજે દૂર થતા જણાશે. આજે આપને તમારા મનમાં ઉત્સાહ પણ વધશે. ભાઈ ભાંડુઓ સાથે મળીને નવા કોઈ આયોજન તમે હાથ ધરી શકશો. ઉપરાંત આજે આજનો દિવસ પણ તમારો આનંદપૂર્વક દિવસ વીતશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ થોડો સાનુકૂળ રહેશે. મિથુન રાશિ જેમના નામાક્ષર છે ક છ ગ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્ર ફળદાયી રહેશે. નોકરી કારોબારમાં થોડી મુશ્કેલી જણાશે તો ઈષ્ટદેવનું ધ્યાન ધરવાથી સમયનો ઉપરાંત દરેક સમસ્યાનો હલ પણ આવી શકશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. કર્ક રાશિ જેમના નામાક્ષર છે ડ હ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે પેટને લગતી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ દૂર થતી જણાશે. સાથે સંતાનોનું આરોગ્ય અને અભ્યાસ અંગેની ચિંતા પણ દૂર થતી જણાશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે દિવસ સારો રહેશે. સિંહ રાશિ જેમના નામાક્ષર છે મઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને કુટુંબના સભ્યો સાથે આજે આપ આનંદપૂર્વક સમય વિતાવી શકશો. શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ અનુભવી શકશો. નોકરિયાત લોકો માટે આજે સાથી કાર્યકરોનો સાથ સહકાર મળવાથી દિવસ આજે સારો જશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠણ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને આજના દિવસે આપ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો રહેશે, જેથી સમગ્ર દિવસ દરમિયાન મનમાં પ્રસન્નતાનો અનુભવ તમે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. તુલા રાશિ જેના નામાક્ષર છે રથ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. આજે વિલ વારસાને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉદ્ભવતી થતી જણાશે. મહેનતનું આજે પૂરું વળતર ન મળતા મનમાં ક્યાંક ને ક્યાંક આજે ઉદાસી પણ બની શકે. હિત શત્રુઓથી આજે સંભાળવું. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિ જેમના નામાક્ષર છે નય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને આજે યાત્રા પ્રવાસના યોગો સારા એવા જણાઈ રહ્યા છે, જેથી મન પણ આજે પ્રફુલ્લિત રહેશે અને આપણું વલણ આજે ન્યાયપ્રિય રાખજો. સ્વાસ્થ્ય તમારું આજે થોડુંક સાધારણ નરમ ગરમ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ધનુ રાશિ જેમના નામાક્ષર છે ભ ફ ધ અને ઢ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. નોકરી વ્યવસાય કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ લાભકારક નીવડશે. આજે કોઈ અટકેલા કામો પૂરા થતા જણાશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. મકર રાશિ જેમના નામાક્ષર છે ખ જ,
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ઉપરાંત આજના દિવસે ખાસ કરીને વિવિધ લાભોની પ્રાપ્તિ કરનાર આજનો દિવસ નીવડશે. પરિવારમાં પુત્રો અને પત્ની તરફથી લાભદાયક સમાચાર મળી શકશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કુંભ રાશિ જેમના નામાક્ષર છે ગ, સ, સ અને શ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે શેર સટ્ટાકીયમાં વિશેષ લાભ રહેશે, સાથે વાણી ઉપર કાબુ રાખવું. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. મીન રાશિ જેમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ શ્વાસ લેવામાં તકલીફ કે સાઇનસિસથી પીડાતા લોકોને આજે સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી જોઈએ. વિદ્યાર્થીઓ પોતાના મહેનત કરતા આજે સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકશે. દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રોટિક્સ, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રોટિક્સ. દર્શક મિત્રો, આજે એસ્ટ્રોટિક્સમાં હું તમારી સમક્ષ જન્મ કુંડળીના એવા ભેદ ખોલીશ કે જે યોગો તમારી કુંડળીમાં હશે તો તમે રંગથી રાજા બની જશો. ઉપરાંત કુંડળીમાં એવા ઘણા બધા યોગો છે જેની ચર્ચા આપણે અહીં કરવાના છીએ. દર્શક મિત્રો, યાદ રાખો, વિદ્યા વિનય આપે છે, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતાથી ધનની પ્રાપ્તિ થાય છે, ધનથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ સુખની પ્રાપ્તિ થાય છે. આ પંક્તિ ઉપર મને એક શ્લોક યાદ આવી રહ્યો છે જે હું પ્રસ્તુત કરું છું. વિદ્યા દદાતિ વિનયમ, વિનદાતિ દાતિ પાત્રતામ, પાત્રતાર્થ ધનાપ્તોમી, ધનાર્ધમ તત સુખમ. જ્યાં દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું નવે ગ્રહોમાં ગુરુ વિશે. ગુરુને વિદ્યાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે અને બુધને બુદ્ધિનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. વિદ્યા અભ્યાસમાં પ્રગતિ માટે ગુરુ અને બુધનું બળ આવશ્યક હોવું જરૂરી છે. ઉપરાંત કુંડળીમાં ક્યા ગ્રહો ક્યા પ્રવાહ કે કઈ ક્ષેત્રમાં અભ્યાસ કરાવી શકે છે તેના વિશે આજે આપણે જાણીશું, જેમાં વાત આપણે આજે કરીશું શનિ વિશે. શનિ ગ્રહ, જો તમારા જન્માક્ષરમાં જન્મ કુંડળીમાં શનિ બળવાન હોય તો આપ ઇતિહાસ, પ્રાચીન વિદ્યા, પુરાતત્વ વિદ્યા, મિકેનિકલ વર્ક, ભૂસ્તરશાસ્ત્રી, એન્જિનિયરિંગ, કૃષિ વિદ્યા, યંત્ર વિદ્યા, રસાયણશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર ઉપરાંત કમ્પ્યુટર હાર્ડવેરમાં પણ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો અને તમે એમાં તમારું કેરિયર આગળ વધારી શકો છો. દર્શક મિત્રો, કુંડળીમાં આવા જ યોગની ચર્ચા કરીશું આપણે આવતીકાલે. ત્યાં સુધી રજા લઉં છું. જય ગણેશ, જય મહાદેવ અને સર્વને મારા જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેમના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ YouTube પર પણ નિહાળી શકશો. YouTube પર કેટીવી ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા